નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પાઠ પંદરમાં આજે આપણે ટોપિક ભણવાનો છે નર્મદા બેસીન વિશે જણાવો તો વિદ્યાર્થી મિત્રો નર્મદા નદી કઈ જગ્યાએથી એનું ઉદ્ગમ સ્થાન છે અને કઈ જગ્યાએ એ કોને મળે છે તો આ વિશે અને એની લંબાઈ વગેરેની વિસ્તૃત ચર્ચા કરવાની છે તો જોઈએ નર્મદા બેસિન તો અહીંયા તમે નકશાની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ નદી એટલે નર્મદા પરંતુ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર ઘણી વખત નકશા પૂર્તિમાં નર્મદા પણ પૂછાઈ જાય છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે નકશા નકશાપૂર્તિની અંદર નર્મદા નદીને કઈ જગ્યાએ સ્થાન આપવું તો આગળ જોઈએ નર્મદા નદી વિશે તો નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળી અને તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈને વહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે ત્યાં મધ્યપ્રદેશનું જે અમરકંટક સરોવર છે એ અમરકંટક સરોવરમાંથી આ નર્મદા નદી એ ઉદ્ગમ સ્થાન છે એટલે કે નર્મદા નદી અમરકંટકમાંથી નીકળે છે અને ધીમે ધીમે આગળ જઈ અને પશ્ચિમ બાજુ એટલે કે આ દિશામાં પશ્ચિમ બાજુ આગળ વધી અને એક ફાટ ખીણમાં થઈને વહે છે નર્મદા બેસીન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ્ત છે એટલે કે નર્મદાનો જે વ્યાપ છે નર્મદા નદી એ મધ્યપ્રદેશમાં અને ખાસ ગુજરાતની અંદર એ વિસ્તૃતપણે એ પોતે ત્યાંથી પસાર થાય છે નર્મદા નદીની લંબાઈ લગભગ તેરસો ને બાર કિલોમીટર છે એમની લંબાઈ પરીક્ષાની અંદર પૂછાય તો આપણે લખવાનું તેરસો બાર કિલોમીટર નર્મદા નદીની શાખા નદીઓની લંબાઈ વધુ નથી તેથી મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે આ જે નર્મદા નદી છે એની જે શાખા નદીઓ એટલે કે એને જે મળતી નદીઓ હોય એમની લંબાઈ બહુ ઓછી છે એટલા માટે જે નદીઓ એને મળે છે એ આ રીતે એને કાટખૂણે મળે છે માની લો આ નર્મદા નદી છે બરાબર તો એને જે નદીઓ મળે આ રીતે આ રીતે આમ કાટખૂણે મળતી જોવા મળે છે એટલે કે નર્મદા નદીને આ જે નદીઓ છે આ રીતે કાટ ખૂણે મળતી જોવા મળે છે ત્યારબાદ પ્રદેશોમાંથી વહે છે તે પ્રદેશના ઢોળાવને કારણે તે તીવ્ર વહે છે અને જ્યાં ધુઆધાર નામના જળધોધની રચના થયેલી છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ નર્મદા નદી જે જબલપુર પાસે સંગે મરમરના ખડકાળ પ્રદેશમાંથી થઈને વહે છે અને નર્મદા નદી ના જે ઢોળાવ છે એ ઢોળાવ પ્રદેશના કારણે એનો જે પાણીનો જે વેગ છે એ વધારે પડતો છે અને જ્યાં ધુવાધાર પરીક્ષાની અંદર પૂછાય જાય કે ધુઆધાર નામનો જળધોધની રચના કઈ નદી પર થાય છે તો આપણે લખશું નર્મદા અથવા તો નર્મદા નદી ઉપર કયો જળધોધ આવેલો છે તો ધુવાધાર જળધોધ આવેલો છે તો નર્મદા નદી ક્યાંક તમે જોવા જાવ તો તીવ્ર વેગથી એ પસાર થાય છે એનો પ્રવાહ અમુક જગ્યાએ જોવા જાવ તો એકદમ શાંત વાતાવરણની અંદર અને શાંતિથી એનો પ્રવાહ પસાર થાય છે એટલા માટે નર્મદાનું બીજું નામ છે રેવા યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો નર્મદાનું બીજું નામ શું છે તો કે રેવા કેમકે શાંતિથી વહે છે અને આ પ્રમાણે નર્મદા નદી ઉપરથી જ આપણે ગુજરાતી એક સરસ મજાનું પિક્ચર પણ બન્યું છે રેવા પિક્ચર એ નર્મદા નદીનું જ છે આખે આખું તમે ન જોયું હોય તો ખાસ એને જઈ લેજો જેથી તમે નર્મદા વિશે થોડાક જાણકારી પ્રાપ્ત કરી શકો જ્યારે નર્મદા નદી જળધોધના વિસ્તારમાંથી વહે છે ત્યારે તે અનુપમ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે એટલે કે જ્યાં એ શાંતિથી પદ પસાર થતી હોય જળધોધની પણ રચના કરે છે પરંતુ જ્યાં એ શાંતિથીનો પાણીનો પ્રવાહ પસાર થાય છે ત્યાં પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે એટલા માટે જ એનું નામ રેવા પાડવામાં આવેલું છે ત્યારબાદનો પ્રશ્ન આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો નદીનું પાણી કુદરતી સંસાધન છે સમજાવો તો નદી માનવીની અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જરૂરી છે હવે આપણા દેશની જે ભારત દેશની જે સંસ્કૃતિ છે એ હંમેશા નદીના કિનારે પાંગરી છે કેમકે કોઈ પણ નાના મોટી નદી હોય એની આજુબાજુમાં જ નાના મોટા શહેરોનો વિકાસ થયેલો તમને જોવા મળે છે જેમ કે સુરત ના કાંઠે તમે જોઈ શકો કે સુરતની બાજુમાંથી નર્મદા નદી વહે છે એટલે કે નર્મદાના કાંઠે સુરત શહેર નિર્માણ પામ્યું છે એ જ પ્રમાણે તમે સોરી સુરત તાપી નદીના કાંઠે સુરત શહેર વિશાળ પ્રમાણમાં વિસ્તૃત પામ્યો છે તો આ પ્રમાણે જે મોટા મોટા શહેરો છે તો એ દિલ્હી છે આગ્રા છે આ બધા જ મોટા શહેરો મુખ્ય જે નદી હોય અથવા તો જે બારે માસ પાણીથી વહેતી નદીઓ હોય એના કાંઠે મોટા શહેરો અને ગામડાઓ વિકસિત થયેલા જોવા મળે છે આમ માનવીની અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જરૂરી છે તે માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતો છે અને ખેતી અને ઉદ્યોગોના વિકાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે કેમ કે માનવીના પાણી વગર ચાલી શકે તેમ છે નહીં તો એ માનવીની પ્રાથમિક જરૂરિયાત કપડાં ધોવા માટે પીવા માટે રસોઈ માટે અથવા તો ઉદ્યોગો માટે ખેતી માટે અન્ય સંસાધનો માટે પાણીની આવશ્યકતા હોય છે તો આજના સમયમાં તેના જળનો ઉપયોગ પીવા માટે સિંચાઈ માટે જળવિદ્યુત અને નૌકા વિહાર માટે નદીઓનો પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ દેશની કૃષિના વિકાસ માટે નદીય પાયો ગણાય છે કેમકે આપણે સિત્તેર ટકા ખેતીવાડી ધરાવતો દેશ છે ભલે એના કરતાં ધીમે ધીમે ખેતીવાડી ઓછી થતી જાય છે છતાં પણ ખેતીની અંદર ખાસ કરીને નદીઓના પાણીની જરૂરિયાત મુખ્ય છે કેમ કે કેનાલો દ્વારા નહેરો દ્વારા બંધો દ્વારા એની સિંચાઈ કરવામાં આવતી હોય છે પ્રાચીન સંસ્કૃતિઓનો વિકાસ પણ નદીઓને આભારી છે આપણી જે પ્રાચીન સંસ્કૃતિનો જે વિકાસ થયો મેં હમણાં વાત કરી એ પ્રમાણે આપણા દરેક ગામડાઓના દરેક શહેરો તમે જોવા જાઓ તો હંમેશા નદીના કિનારે જ વસવાટ પામ્યા છે તો આમ મોટાભાગના જે શહેરો નદી કિનારે વિકાસ પામ્યા દાખલા તરીકે અમદાવાદ જે છે એ સાબરમતી નદીના કાંઠે વૈસ્યું છે ભરૂચ નર્મદા નદીના કાંઠે સુરત તાપી નદીના કાંઠે ત્યારબાદ નવી દિલ્હી છે એ ગંગા નદીના કાંઠે તો આમ અલગ અલગ મોટી નદીઓના કાંઠે તમે જોવા જાઓ તો મોટા મોટા શહેરો વિકાસ પામ્યા છે એનું મુખ્ય કારણ તો કે પાણીની આવશ્યકતા અને આપણે પણ જ્યારે માનવી રખડતું ભટકતું જીવન જીવતો હતો ત્યારે પણ એ માનવી આદિમાનવ નદીના કાંઠા ઉપર જ વસવાટ કરતો હતો કેમ કે માણસની મુખ્ય જરૂરિયાત પાણી છે એટલા માટે નદીના આજુબાજુના જળસ્ત્રોતમાં એને ખાવા પીવાનું મળી જાય એ મા એ હેતુથી લોકો નદીના કાંઠે વસવાનું પસંદ કરે છે તો આ પ્રમાણે નદીઓનું કુદરતી સંસાધનમાં આ મહત્વ રહેલું છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર પ્રાહીં સુધી રાખીશું આગળના વિડીયો લેક્ચર જોવા માટે ખાસ તમે આ ચેનલમાં નવા હોવ અને આ ચેનલના હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકોનને પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરજો ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત